गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज अपने अंग्रेजी में अलंकार ने स्टेप उपमा स्टेप 9 जुए। आई एम वी आर अने यू आर। आई एम एट्ले कि हूँ छू, वी आर एट्ले कि अमे छे, अने यू आर एट्ले कि तमे छो अथवा तो तू छे। तो एनू आपणे पहेला समझी लीए कि आई एम ए क्या वपराय छे, वी आर क्या वपराय छे अने यू आर क्या वपराय छे। तो अहीं तमने आपेलू छे कि आई एम वी आर अने यू आर। तो आई एटले कि हूँ, एटले कि पोतानी ओळख आपी होय तो आपणे आई शब्दथी आपणे आपणी पोतानी ओळख आपे छे। आई एटले कि हूँ। पछी आई साथे कयो क्रियापद आवे छे, ए एम एम, एटले कि आई साथे एम क्रियापद वपराय छे। पछी छे वी, तो वी एटले कि अमे। वी छे ते आई नुं बहुवचननुं रूप छे। आई एटले कि हूँ अने वी एटले कि अमे। तो एक करता वधारे व्यक्ति आपणी पासे होय त्यारे आपणे वी शब्द वापरीए छे। वी साथे आर क्रियापद मुक्याय छे। यू एटले के तू अथवा तो तमे। तो बीजानी ओळख आपी होय त्यारे अथवा तो सामेवाळी व्यक्तिनी ओळख आपी होय तो आपणे यू शब्द वापरीए छे, अने यू साथे पण आर क्रियापद आवे छे। तो वी शब्द ए बहुवचन होय त्यारे वपराय छे। वी शब्द आपणे क्यारे वपराय, तो एक करता वधारे व्यक्ति होय त्यारे। यू छे ते आपणे एक होय तो पण वपराय, पण आगळ आर्टिकल आवे नहीं। पण जो बहुवचन में बनावू हो तो आप आर्टिकल मुकवानो नहीं। एक वचन में बनाव हो वाक्य तो आप यू आर अ टीचर, तो एक वचन है तो आप आर्टिकल मुकवानो आवशे। यू शब्द एक वचन और बहुवचन बंने में वपराय छे, परंतु एक वचन वाक्य यू री यू थी बनाए तो आप आर्टिकल मुकवामां आवे छे, ने बहुवचन वाक्य बनावती वक्त यू आर पछी आर्टिकल मुकवामां आवे नहीं। तो यू आर अ बॉय एटले कि आ एक वचन छे कि ते छोकरो छे, ने यू आर बॉयस एटले कि तेओ छोकराओ छो अथवा तमे छोकराओ छे। तो एवं कहीने हवे आपणे बुकमां जोईए तो तमने अहीं आप्युं छे कि बोलनार व्यक्तिनी पोतानी ओळख आपवानी होय तो आई शब्दथी आपणे आपीए छीए, अने बीजानी ओळख आपी होय सामेवाळानी तो यू शब्दथी आपणे ओळख आपीए छीए। तो आई साथे एम क्रિયાપદ અને યુ સાથે આર ક્રિયાપદ વપરાય છે। આઈ એમ એટલે કે હું છું, અને યુ આર એટલે કે તું છે અથવા તો તમે છો। યુ આર એ એક વચન અને બહુવચન બંનેમાં વપરાય છે। આઈ કેપિટલ અક્ષરમાં લખાય છે। બોલનાર એક કરતાં વધારે હોય ત્યારે વી આર એમ આપણે શબ્દ વાપરીએ છીએ। તો અહીં તમને આપ્યું છે આઈ એમ અનિલ એટલે કે હું અનિલ છું। યુ આર ઉષા એટલે કે તું ઉષા છે, સામેવાળી વ્યક્તિ હોય તો યુ શબ્દ વાપરવાનો, તો યુ આર ઉષા। આઈ એમ અ બોય, તો તમારે જોઈ જોઈને આ લખવાનું છે અને વાંચીને લખવાનું છે। આઈ એમ અ બોય એટલે કે હું છોકરો છું। યુ આર અ ગર્લ એટલે કે તું છોકરી છે। યુ આર ગર્લ્સ એટલે કે તમે છોકરીઓ છો। બહુ વચન આવ્યું તો યુમાં દેખો આ અહીંયા આર્ટિકલ આવે નહીં, ગર્લનું શું થયું, ગર્લ્સ, અને એક જ છોકરી તો આર્ટિકલ એ મૂકવામાં આવે છે। વી આર ગર્લ્સ એટલે કે અમે છોકરીઓ છીએ, અને વી આર પ્યુપિલ્સ એટલે કે અમે વિદ્યાર્થીઓ છીએ। યુ આર અ ટીચર એટલે કે તમે શિક્ષક છો, અને યુ આર ટીચર્સ એટલે કે તમે શિક્ષકો છો। વી આર બોયસ એટલે કે અમે છોકરાઓ છીએ, અને વી આર પીપલ્સ એટલે કે અમે વિદ્યાર્થીઓ છીએ। તો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ। તો કોઠા પરથી વાક્ય બનાવવા છે, તો તમને ખબર પડવી જોઈએ કે આઈ છે તો આઈ સાથે આપણે આઈ એમ અ ટીચર એવો આપણે વાક્ય બનાવીએ છીએ, તો આઈ એમ અ ટીચર। પછી આ બહુવચન થયું, તો અહીંયા બહુવચન જોવાનું બોયસ લખેલું છે પાછળ, તો યુથી બી બનશે અને વીથી પણ વાક્ય બનશે, તો વી આર બોયસ અહીંયા આર્ટિકલ આવે નહીં, અથવા તો યુ આર બોયસ લખશો તો પણ ચાલશે। પછી છે યુ આર અ સિંગર, એવું પણ બનશે, અથવા તો આઈ એમ અ સિંગર એવું પણ સેન્ટેન્સ બને। એટલે તમારે બધા જ તમારી નોટબુકમાં જ્યારે લખો તો બધા સેન્ટેન્સ બનાવવાના રહેશે, આઈ યુ અને વીથી બધા જ બનાવવાના રહેશે। પછી જે વી આર ગર્લ્સ અથવા તો યુ આર ગર્લ્સ એવું પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ। હવે જે ખોટા વિકલ્પને પણ આપણે ખોટું કરવાનું, જે ખોટું છે તેની પર આપણે શું કરવાનું છે, ચોકડી મારવાની છે। આઈ પછી આર એમ અને અ બારબર, તો આઈ સાથે કયું ક્રિયાપદ આવે, એમ આવે, એટલે કે આરની ઉપર આપણે ચોકડી મારવાની રહેશે। પછી છે યુ આર એમ અને અ ગર્લ, તો એમ ખોટું છે એટલે આપણે એમ પર યુ સાથે આર જ ક્રિયાપદ આવે, એટલે યુ આર અ ગર્લ। પછી યુ એમ આર ને ગર્લ્સ, તો યુ સાથે આર ક્રિયાપદ આવે એટલે એમ પર ચોકડી મારવાની આવશે। પછી છે વી આર એમ અને ચિલ્ડ્રન, તો શું આવશે, વી, તો વી સાથે આર જ આવશે એટલે એમ પર આપણે ચોકડી મારવાની, એટલે વી આર ચિલ્ડ્રન। હવે 5, 6, 7, 8 તમારે જાતે કરવાનું રહેશે। હવે આપેલા ઉદાહરણ પ્રમાણે આઈ યુ અને વીનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે। તો નર્સ આપ્યું છે, તો અહીં ઉદાહરણ આપ્યું છે આઈ એમ અ નર્સ, પછી યુ આર અ નર્સ, વી આર અ નર્સિસ અને યુ આર અ નર્સ, એટલે કે એક જ શબ્દનો તમારે ઉપયોગ કરીને 4 આપણે સેન્ટેન્સ બનાવવાના છે। તો આઈ એમ અ ડોક્ટર, યુ આર અ ડોક્ટર, વી આર અ ડોક્ટર્સ અને યુ આર અ ડોક્ટર્સ, એવું કહીને પ્યુપિલ્સ અને બોય એ તમારે જાતે બનાવવા, જ્યારે બહુવચનમાં આવશે પાછળ એસ લગાવવાનું આવશે, ને બહુવચનનું વાક્ય વી અને યુથી જ બનાવવાનું રહેશે।
પછી એક ભૂલ શોધો અને સુધારીને ફરીથી આપણે લખવાની. તો આઈ એમ વિના, તો અહીં શું ભૂલ છે, તો આઈ અહીંયા સ્મોલ લેટરનો લખેલો. જ્યારે પણ પહેલું સેન્ટેન્સ લખે તો આઈ હંમેશા કેપિટલ લેટરમાં હોવો જોઈએ ને પાછળ ફૂલ સ્ટોપ મૂકવાનું રહેશે. તો આઈ એમ વિના. આ બીજા નંબરનું તમારે જાતે કરવાનું રહેશે. નીચેના વાક્યનું અંગ્રેજી કરો. અમે વિદ્યાર્થીઓ છે, તો અમે એટલે કે વી, વી સાથે કયું ક્રિયાપદ આવશે, આર વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ એટલે કે અમે વિદ્યાર્થીઓ છે. તો અથવા તો વી આર સ્ટુડન્ટ્સ લખો તો પણ ચાલે અને વી આર પીપલ્સ લખશો તો પણ ચાલશે. પીપલ્સ અને સ્ટુડન્ટ બંનેનો મિનિંગ એક જ છે. પછી તું વિદ્યાર્થી છે એ તમારે જાતે લખવાનું રહેશે. અને નોટબુકમાં તમારે એક્સરસાઇઝ બી લખવાની રહેશે અને આ પણ તમારે નોટબુકમાં એકવાર લખવાનું રહેશે. અને હું તમારે મારી બુકનો ફોટો પણ સેન્ડ કરીશ, તે પણ લખવાનું રહેશે. થેન્ક યુ.